हेलो फ्रेंड्स, वेलकम टू एनआर किचन। आज आपणे पात्रा बनावीशुं जे एकदम ऑथेंटिक रेसिपी थी आपणे बनावीशुं। अने आ रेसिपी तमने गमे तो लाइक अने शेर जरूर करजो। अने हजु सुधी तमे मारी चेनल सब्सक्राइब न करी होय तो करी लेजो। तो ते आपणे पहेला एक बाउल लईशुं। एक बाउल में अमे आमलीनुं पाणी बनाव्युं छे ए आपणे लेशुं। हवे तेमां आपणे बे चमची गोळ लेशुं। आमे देशी गोळ लीधो छे। हवे गोळने आमली साथे मिक्स करी लेशुं। गोळ आमलीमां बराबर मिक्स थई जाय एटले आपणे तेमां मसाला करी लेशुं। हवे पहेला आपणे तेमां एक चमची आदु मरचा अने लसणनी पेस्ट लेशुं। एक चमची आदु मरचा अने लसणनी पेस्ट लेशुं। हवे तेमां रूटिंग मसाला करीए। अर्धी चमची हळदर, अर्धी चमची लाल मरचू पाउडर, एक चमची धाणा जीरुं, 5 चमची हींग। हवे आमे मेथी अने जीरु ने अर्धी चमची मेथी, आखी मेथी अने अर्धी चमची जीरु बन्ने ने शेकीने तेनो पाउडर बनावी लीधो छे। आनो टेस्ट पात्रामां बहु सरस आवे छे। तो एक चमची आपणे ए नाखी देशुं। साथे एक चमची तल। हवे आ बधुं मिक्स करी લેશું। હવે આ બધું આપણે મિક્સ કરી લીધું છે। હવે તેમાં આપણે અડધી સ્વાદ અનુસાર મીઠું લઈ લેશું। હવે સાથે આપણે બે ચમચી જેટલું તેલ લેશું, એને પણ મિક્સ કરી લઈએ। પહેલા આ બેટરમાં બધા મસાલા મિક્સ કરી લેવાના છે, જેનાથી બધો એક રસ મસાલા બધા એકબીજા સાથે સરસ ભળી જાય। હવે લાસ્ટમાં તેમાં આપણે 5 ચમચી જેટલું, જરા 2 પિંચ જેટલો ખાવાનો સોડા લેશું, એને પણ મિક્સ કરી લઈએ। હવે આપણે એમાં લોટ લઈશું। સૌ પ્રથમ મેં આ ચણાનો લોટ લીધો છે, બેસન સાથે મેં આમાં જુવારનો લોટ લીધો છે। આ જુવારના લોટ લેવાથી પાત્રા એકદમ સોફ્ટ ને સરસ બને છે। હવે લોટને પણ બરોબર મિક્સ કરી લઈએ। આ આપણું બેટર બનીને તૈયાર છે ખીરું। હવે આપણે એને પાત્રા પર લગાવીશું। અમે એક થાળી લીધી છે એના પર આપણે કરશું પાત્રાને આવી રીતે ઊંધા મૂકવાના। આ પાત્રાને મેં બરોબર ધોઈને સારી રીતે સાફ કરી લીધા છે। હવે આપણે એના પર કરીશું। એક પાત્રું સીધું ને બીજું પાત્રું તેની ઉપર આ રીતે મૂકવાનું છે, એટલે જ્યારે આપણે એને બરોબર બંધ કરીએ ત્યારે એ બરોબર ફિટ બંધ થાય। હવે તેને બીજી સાઈડથી આવી રીતના ફોલ્ડ કરીશું। બંને સાઈડથી આવી રીતના કરીને ઉપર પણ ખીરું લગાવી લેવાનું છે ને હવે તેને નીચેની સાઈડથી આ સાઈડથી આવી રીતના રોલ કરતા જશું ને ઉપર છેડે પણ થોડું ખીરું લગાવીને એને બરોબર બંધ કરી લેશું।
આ આપણું પાતરું તૈયાર છે। આવી રીતે આ કરીને આ બંને સાઈડ આપણે ફરીથી કર્યું છે। હવે આ વીંટો વાળી લીધો ને બંધ। આવી રીતના આપણે બધા પાતરા તૈયાર કરી લેશું। આ આપણે ફ્રાયપેનમાં બે મોટી ચમચી જેટલું તેલ લીધું છે। તેલ પાણીના પાતરા બનાવીએ છીએ આજે આપણે, તો એક ફ્રાયપેનમાં તેલ લઈ લીધું છે। હવે આ બનાવેલા પાતરા એમાં આપણે મૂકીશું। આ બધા બનાવેલા પાતરાના અંદર રાખી દઈશું હવે આપણે, ને ધીમી આંચ પર એને હવે આપણે 5 મિનિટ સુધી થવા દઈશું। હવે એને ઢાંકીને આપણે ધીમી આંચ પર 5 મિનિટ સુધી થવા દઈશું। હવે આ આપણા પાત્ર એક સાઈડ થઈ ગયા છે, તો આપણે તેને બીજી સાઈડ ફેરવી લઈશું। જો આ એક સાઈડ સરસ થઈ ગયા છે, હવે એને આપણે બીજી સાઈડ ટર્ન કરી લેશું। આ બધા પાત્ર આપણા થઈ ગયા છે બીજી સાઈડ। હવે આપણે તેને એના ઉપર પાણી છાંટવાનું છે। પાણી છાંટ્યા પછી એને પાછા ઢાંકીને આપણે બીજી સાઈડ 5 મિનિટ થવા દઈશું। પાત્રા આપણા ગોલ્ડન બ્રાઉન થઈ જાય, ઉપરથી થોડા ક્રિસ્પી અને બની જાય, એટલે આપણા પાત્રા તૈયાર થઈ જશે। હવે હું એમાં પાણી છાંટી દઉં છું। એમાં 4 થી 5 ચમચી જેટલું પાણી છાંટીને એને હવે ઢાંકીને આપણે થવા દઈશું। તો આપણે બધી સાઈડ પાત્રા ફેરવીને બરોબર એને તૈયાર કરી લીધા, તો આપણા પાત્રા બનીને તૈયાર છે, સરસ થઈ ગયા છે। તો હવે આપણે એને સર્વ કરી લેશું। તો આ પાત્રા આપણે સર્વ કરી દીધા છે। આની રેસીપી એકવાર આપણે જરૂર ટ્રાય કરજો, બહુ ટેસ્ટી બને છે। અને તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક અને શેર જરૂર કરજો।